આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા થયા હોવા છતાં કેન્દ્ર સરકાર પ્રજા સામે લૂંટ ચલાવી રહી હોવાના આક્ષેપ સાથે તેમજ વીજ બિલ, શિક્ષણ ફી, મિલકતવેરો માફી અંગે વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર માનવ સાંકળ રચીને ચક્કાજામ કર્યું હતું. ઉપરાંત સરકાર તરફી બેનરોની હોડી કરી હતી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પેટ્રોલ ડીઝલના ભાવમાં નાગરિકોને રાહત મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસી અગ્રણીઓએ કલેક્ટર કચેરી બહાર રસ્તો ચક્કાજામ કરીને પેટ્રોલ ડીઝલના વધેલા ભાવનો વિરોધ કર્યો હતો તથા સરકારની વાહવાહી કરતા બેનરોની હોળી કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને રજૂઆત કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવાની માંગ કરી હતી. આજે પ્રજાને એક આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે, કારણ કે લોકોના જે પ્રશ્નો છે કે મિલકત વેરા વધાર્યા છે, લાઇટ બિલો આપ્યા છે, પેટ્રોલના ડીઝલના ભાવ વધારી રહ્યા છે, કોઈ જગ્યાએ આર્થિક સહાય નથી આપી રહ્યા, સરકારની માત્ર નિષ્ફળતા છે. લોકડાઉનનું પાલન સમગ્ર દેશની જનતાએ વિપક્ષે કર્યું છે. આજે જવાબદારી છે સરકારની કે લોકોને આર્થિક સહાય આપવાની, એની જગ્યાએ સરકાર કોઈ જાતની આર્થિક સહાય નથી આપતી અને દિવસે દિવસે લોકોના ખર્ચા મોંઘવારીમાં મારમાં પ્રજાને લઈ ગઈ છે. એટલે કોંગ્રેસનો કાર્યકર સરકારને એક અપીલ કરવા માટે કે ભાઈ પ્રજાની વેદના સમજો, લોકોને આર્થિક સહાય આપો અને જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા છે પાછા ખેંચવા જોઈએ. તેમજ વીજ બિલ, શિક્ષણ ફી, મિલકતવેરા અંગે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે લોકડાઉનના પગલે ઘણા લોકો બેરોજગાર બન્યા છે, તેમજ ઘણા લોકો વેતનથી વંચિત છે. પરિણામે લોકો આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે. તેવામાં સહાય આપવાના બદલે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવામાં આવતા લોકોની પરિસ્થિતિ વધુ નબળી બનશે. સરકાર છેલ્લા 3 મહિનાથી વાયદા ઉપર વાયદા કરે છે, લોકોને કશું આપતી નથી. ના લારીવાલા હોય, ના ગલ્લાવાલા હોય, ના બાળકોની ફીસ માફ કરે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય, ખાવા પીવાની ચીજોના ભાવ વધતા હોય તો સરકાર વાયદા ઉપર વાયદા સિવાય કશું કરતી ના હોય ત્યારે લોકોનો આક્રોશ ધીમે ધીમે ફાટશે. અને આજે તો ઠીક છે કે રસ્તા ઉપર ઉતર્યા છે, અને એક જનસમૂહ એવો ફાટશે કે સરકાર આખી સડકતી નજર આવશે. કારણ કે લોકોને હવે વાયદા નથી જોઈતા, ઝૂઠા વાયદા. લોકો બેકાર થઈ ગયા છે, એમની નોકરીઓ જતી રહી છે, એમના નોકરીવાળા પગાર નથી આપતા, તો લોકો કરશે શું? આ આક્રોશ લોકોનો આક્રોશ છે અને એને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલે છે કે સરકાર થોડુંકમાં સમજી જાય, લોકોને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો, છોકરાઓની નોકરી ના જાય, એમને પગાર મળે, બાળકોની ફીસ એ માફ કરો. સરકાર આપે સ્કૂલવાળાના પૈસા, સ્કૂલવાળાને પૈસા આપે તો પણ લોકોના ફીસ માફ થાય એ પ્રમાણેની બસ વ્યવસ્થા સરકાર કરે એવી માગણી કરીએ છીએ. અને આપણા એક ચિંગારી હૈ આગે જાકે સોલા બનેગા એ સમજીને ચાલે.